આજે અમારી શાળામાં જે ટ્રિપલ એસ અંતર્ગત આઈટીઆરએફ દ્વારા જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો એ બદલ હું મારી શાળામાં જે દરેક વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓનું સંપૂર્ણ તેનું જ્ઞાન આપવા માટે ખૂબ તત્પર છું. જેમ કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે કે જેને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જંક ફૂડ આ બધું બહુ ગમે છે, તો એના કરતાં જે આપણા ભારતીય ગુજરાતી ફૂડ છે એના તરફ લાવવા ખૂબ પ્રયત્ન કરીશ. કે આ જેમાં અમને ખૂબ સારો એવો વિડીયો બતાવી અને સમજાવવામાં આવ્યું કે એક તો સવારનો જે નાસ્તો છે કે જે આપણા માટે બહુ સારો છે, જે આપણા દિવસભરની એનર્જી સવારના જે નાસ્તા છે એનામાં આવી જાય છે. પ્લસ સતત 45 મિનિટ એક જ સ્થાને બેસીએ એ પણ બહુ મોટી વાત છે. આ ઉપરાંત એક્સરસાઇઝ મિનિમમ આ ઉંમરના બાળકોને 2 કલાક, એનાથી જો એટલો બધો સમય ન મળે તો 1 કલાક હોવી જ જોઈએ. અને રાત્રિની ઊંઘ પહેલાં 1 કલાક પહેલાં તો બધું લેસન હોય કે સ્ક્રીન ટાઈમ હોય કાંઈ પણ છોડી અને બસ વડીલો સાથે જો સમય વિતાવે અને પેરેન્ટ્સ એને પોતાની કોઈ પણ સ્ટોરી આપણી જેમ કે ભગવદ્ ગીતા છે કોઈ પણ આપણી એવી કોઈ સ્ટોરી કે જેમાંથી બાળક મૂલ્ય શિક્ષણ લઈ શકે એવું કોઈ શિક્ષણ મેળવે અને ધીમે ધીમે તે આપણો અત્યારના જે બાળક જેવું કે કહી શકાય કે વયોગ્ય છે ને ફરી વાળવા માટે આ કાર્યક્રમને એ દિશા ઉપર લઈ જતાં ખૂબ સારો લાગ્યો. અને હવેની જે અમારી વાલી મિટિંગ થશે એમાં અમે આ વિડીયો દેખાડી અને વાલીઓને સતત જાગૃત કરશું કે આ અત્યારના બાળકને જે જંક ફૂડ છે કે જે કચરો ખોરાક કહીએ છીએ આપણે તેનો ઉપયોગ ટાળો, મોબાઈલના ઉપયોગથી ટાળો અને જે સાચું જીવન છે એના તરફ વાળો. થેન્ક યુ ભારત.